ત્રીજા નંબરનો ઓપ્શન જે હતો સાંચીનો સ્તૂપ. સાંચીના સ્તૂપ વિશે પણ થોડી વાત કરી લઈએ. સાંચીનો સ્તૂપ ક્યાં આવેલું છે? તો કે મધ્યપ્રદેશની અંદર આવેલું છે. ત્યાં કોઈ પણ પ્રકારનું મ્યુરલ પેઇન્ટિંગ છે નહીં. પહેલાં તમે જોઈ લો કે એ દેખાય છે કેવો. જો આ સાંચીનો સ્તૂપ છે, હવે તમે ખુદ વિચારો આવો આમાં મ્યુરલ પેઇન્ટિંગ બનાવે ક્યાં? અહીંયા મ્યુરલ પેઇન્ટિંગ બને એવું જ છે નહીં, બરાબર. તો એનું આપણે પહેલાં આકૃતિ જે છે આ એની આકૃતિ છે, મધ્યપ્રદેશની અંદર આવેલી છે. હવે આપણે સાંચીના સ્તૂપનું થોડુંક PhD કરીએ કે ભાઈ શું છે એનું. ઓલિમ પેલું સાંચીનો સ્તૂપ જે છે એ વર્લ્ડ હેરિટેજ સાઇટ પણ છે, બુદ્ધિસ્ટ લેન્ડમાર્ક છે. ખાસમ ખાસ વાત એ છે કે સાંચીનો સ્તૂપ જે છે એ બુદ્ધની યાદમાં બનાવવામાં આવે છે, પણ બુદ્ધે કોઈ દી એની મુલાકાત લીધી જ નથી. બુદ્ધે કોઈ દી આ મુલાકાત લીધી ન હતી, બરાબર. જૂનામાં જૂનો એક તો પથ્થરમાંથી બનાવવામાં આવેલો છે. કોણે બનાવ્યો હતો? તો કે મૌર્ય રાજા અશોક દ્વારા બનાવવામાં આવેલો હતો. બુદ્ધની રેલિક્સના આધારે જે છે બનાવવામાં આવેલો હતો. રેલિક્સ શું છે ને એ બધું ઓલરેડી સમજાવી દીધેલું છે. વિંધ્યની પર્વતમાળા જે છે મધ્યપ્રદેશ ભોપાલથી 50 કિલોમીટર આખું જે છે એ આવેલું છે. અહીંયા ટૂંક વાત કરીએ ને તો આ જે સાંચીનો સ્તૂપ જે છે ને ત્યાં સૌથી મહત્ત્વની, જો અહીંયા કેવું હોય કે સાંચીનો સ્તૂપ નામ હોય પણ અહીંયા કંઈ એક જ સ્તૂપ ન હોય, બીજી ઘણી બધી વસ્તુ હોય. આ આખે આખો શું છે? કોમ્પ્લેક્સ છે, એક કોમ્પ્લેક્સ. અહીંયા બીજી ઘણી બધી વસ્તુ આવેલી હોય, જેમ કે મંદિરનો પણ એક કોમ્પ્લેક્સ હોય, અંદર એક મોટું મંદિર હોય, નાના નાના બીજા કેટલાય મંદિર આવેલું હોય. તો આજે સાંચીનો સ્તૂપ જે છે એ પણ એક પ્રકારનું કોમ્પ્લેક્સ, એક રીતનો કોમ્પ્લેક્સ છે એવી વસ્તુ છે. એમાં સૌથી મહાનમાં મહાન મોટા મોટી વસ્તુ હોય તો એનું નામ છે ગ્રેટ સ્તૂપ, મહાન સ્તૂપ, મહાસ્તૂપ. એની સિવાય અશોક સ્તંભ, અશોકના પિલ્લર જે છે એ પણ આવેલા છે, જેની અંદર અશોકના ઇન્સ્ક્રિપ્શન, શિલાલેખો જે છે એ બધે લખેલા છે. તો અને બીજા અહીંયાના જે ગેટવેઝ આવેલા છે, એટલે કે દરવાજા અને તોરણ ને એવી બધી વસ્તુ પણ આવેલી છે. એ 1989ની અંદર એને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ જે છે એ બનાવવામાં આવેલી હતી. આનું થોડોક ઇતિહાસ આપણે સમજવાની કોશિશ કરીએ કે સાંચીનો સ્તૂપ જે છે એના ઇતિહાસ જે છે. તો બુદ્ધિસ્ટ મોન્યુમેન્ટ છે, મૌર્ય 3rd સદીની આજુબાજુમાં અશોકે બનાવેલા હતા, મૌર્ય રાજા અશોકે બનાવેલા હતા. પરંતુ મૌર્ય રાજા અશોકે બનાવેલા હતા, પરંતુ એની પછી આગળ જતા ગુપ્ત સામ્રાજ્યના લોકો જે છે એણે પણ એની અંદર થોડો ઘણો સુધારો ને એવું બધું કરેલું હતું. તો પ્રશ્ન એ પૂછે છે કે સાંચીનો સ્તૂપ માત્ર અને માત્ર મૌર્ય સાથે જોડાયેલો છે? ખોટું પડી જશે. મૌર્ય અને ગુપ્ત બંને આરે જોડાયેલો છે, કારણ કે ગુપ્ત જે રાજા હતા એણે પણ એની અંદર થોડો ઘણો સુધારો જે છે એ કરવાનું ને એ બધું કામ કરેલું હતું. અશોકના સ્તંભને, અશોકના જે મૌર્યનો ઓર્નામેન્ટ્સ, પથ્થરના જે ઘરેણાને એ બધું બનાવેલું, એની અંદર થોડો ઘણો સુધારો કર્યો હતો. બીજી વાત કરીએ કે મૌર્ય અને ગુપ્ત હારે તો જોડાયેલું છે, તે હારે હારે શૃંગ રાજાઓ સાથે પણ જોડાયેલા હતા. મૌર્ય વંશ પછી શૃંગ વંશ આવેલો હતો, તો શૃંગ વંશ સાથે પણ આખે આખા સ્તૂપ જોડાયેલા છે. હારે હારે સાતવાહન વંશ સાથે પણ જોડાયેલા છે, કારણ કે એ બધાએ પણ અહીંયા રિપેરિંગ કામ કરાવેલું હતું. આમાં ઇતિહાસની અંદર કેવું હોય કે કોઈ એક મોન્યુમેન્ટ સ્થાપત્ય બનેલું છે તો એક રાજાએ અહીંયા કંઈક બનાવેલું હોય, બરાબર. પણ પછી એ ભવિષ્યમાં જે બીજો રાજા હોય તો અહીંયા કંઈક બીજી નવી વસ્તુ એડ કરી દે, પછી બીજો રાજા હોય તો એ કંઈક બીજી નવી વસ્તુ એડ કરે. તો હકીકતમાં સાંચીનો સ્તૂપ જે છે એ પહેલાં કોણે? મૌર્ય રાજા અશોકે બનાવ્યો, પછી ગુપ્ત રાજાઓએ પણ એની અંદર કંઈક સુધારો વધારો કર્યો, શૃંગ રાજાઓએ પણ એની અંદર સુધારો વધારો કર્યો, અને સાતવાહન રાજાઓ જે છે એણે પણ અહીંયા પછી નાના નાના માઇનર સ્તૂપ જે છે બનાવી દીધા, સ્તૂપ નંબર 2 અને સ્તૂપ નંબર 3. બાકી આનો જે ગ્રેટ સ્તૂપ, મહાસ્તૂપ જે છે એ કોણે બનાવ્યો? એ તો અશોકે બનાવેલો હતો. અશોક વદના નામની એક પુસ્તક જે છે એની અંદર એવી વાતો આપેલી છે કે ઈસવીસન પૂર્વે 2rd સદીની આજુબાજુમાં જે છે એ અહીંયા એ સ્તૂપ જે છે એને કોઈ વેન્ડલાઇઝ કરી નાખ્યો હતો. વેન્ડલાઇઝ મતલબ જર્જરિત કરી નાખ્યો હતો, એની ઉપર હુમલો કરી નાખ્યો હતો. આ જે સ્તૂપ જે છે ને એને તોડી નાખ્યો છે. કોણે તોડ્યો હતો? તો કે પુષ્યમિત્ર શૃંગ જે છે ને એણે તોડ્યો હતો એવી વાતો કરે છે, પણ એની કોઈ પુખ્તા સબૂત મળતા નથી. આ પુષ્યમિત્ર શૃંગ અને અગ્નિમિત્ર જે છે ને એણે રીબિલ્ડ, એણે ફરીથી બનાવ્યો હતો એવા સબૂત પણ મળે છે, બરાબર. પછી આ બીજી વાતો લખેલી છે પણ એ એટલી બધી કંઈ કામની નથી. સ્તૂપના અંગો કયા કયા છે, સ્તૂપ કઈ રીતે બને, એની એ સ્તૂપ પણ મહત્વનો ટોપિક છે. GPSC ઓલરેડી 5-10 માર્કની અંદર, 10-15 માર્કની અંદર મેન્સમાં પણ પ્રશ્ન પૂછેલો છે ST and DYSOની અંદર. તો એમાં સ્તૂપની એની આકૃતિ બનાવવી પડે. આને મેધી કહેવાય, આને અંડ કહેવાય, હર્મિકા કહેવાય, છત્ર કહેવાય. છત્રની ઉપર 3 વસ્તુ હોય, તે 3ને ધર્મ, અર્થ અને શું કહેવાય, ધર્મ. આજે અહીંયા ફરીથી સમજાવું શાંતિથી. આ જે છત્ર હોય ને, છત્રની અંદર આવા 3 લીટા હોય. 3 લીટા શું દર્શાવે છે? તો કે ધમ્મ. આ જો અહીંયા આપેલા છે આ ત્રણ જે છે ને, 1, 2 અને 3. તો એ જે 3 ટુકડા જે છે એ બુદ્ધ, ધમ્મ અને સંઘ એ 3 દર્શાવે છે. તમે કદાચ સાંભળેલું હોય કે બુદ્ધમ શરણમ ગચ્છામી, ધમ્મમ શરણમ ગચ્છામી અને સંઘમ શરણમ ગચ્છામી. તો એ 3 જે છે એ એને ડિનોટ કરે છે. આજુબાજુમાં ગોળાકાર પ્રદક્ષિણા પથને એવું બધું આવેલું હોય. અહીંયા હું તમને બીજી પણ એક ખાસ વાત કહી દઉં. ઘણા બધા લોકોને એવું કન્ફ્યુઝન હોય કે આ જે છે ને આમાં ક્યાંક દરવાજો હોય છે અને આની અંદર કરવાનું હોય છે, પણ એ તમારી બધાની વાત ખોટી છે, બરાબર. એવું આમાં ક્યાંય દરવાજો હોય નહીં. આ જે છે ને એ યાદ, આની આજુબાજુમાં ગોળાકાર ગોળ ફરવાનું હોય, આની અંદર કાંઈ ન હોય, અંદર ક્યાંય જવાનું જ ન હોય, બરાબર. આની અંદર જવાનો દરવાજો બરવાજો એવું કંઈ આમાં હોય નહીં. એ તમારું કન્ફ્યુઝન હોય તો દૂર કરી નાખજો. ખાલી ગોળાકાર પ્રદક્ષિણા પથ હોય, બીજું આમાં કંઈ હોય નહીં. મહાસ્તૂપ, આ ગ્રેટ સ્તૂપ, અશોકન પિલ્લરને એવું બધું આવેલું છે, મેં તમને ઓલરેડી જે છે એ સમજાવી દીધેલું છે. વેદિકા અને તોરણ ને ગેટવે ને એવું બધી વસ્તુ જે છે એ બનાવેલું છે. હર્મિકા ને એ બધું આવેલું છે. અશોકનો લાયન કેપિટલ પિલ્લર જે છે એ પણ અહીંયા એની આજુબાજુમાં આવેલો છે, બરાબર. તો બાકી તમે અહીંયા જોઈ લીધો, આ વાંચી અને જોઈ લેજો. હ્યુએન સાંગ જે છે, મેં તમને કીધું, બુદ્ધ જે છે એણે ક્યારેય સાંચીની મુલાકાત લીધી ન હતી. તો એ પણ બીજી વાર એકાદ પરીક્ષાની અંદર કે એની અંદર પૂછે છે. તમને એવું લાગે કે બુદ્ધે એની મુલાકાત નથી લીધી તો આટલો ખતરનાક સ્તૂપ બને કેમ નહીં? તો એની પાછળનું કારણ એ છે કે એ ગ્રીકો બુદ્ધિસ્ટ આર્ક
આર્કિટેક્ચરનું પ્રતીક છે એટલે, કારણ કે ગ્રીક લોકો જે છે ને, ગ્રીક લોકો એ પણ બુદ્ધિસ્ટ કલ્ચરથી પ્રભાવિત થઈ ગયા હતા અને એ લોકોએ પણ બુદ્ધ ધર્મને અંગીકાર કરી લીધો હતો. મિનેન્ડર નામનો રાજા હતો, એણે પણ શું કર્યું હતું તો કે મિલિંદ નામ બનાવી અને બુદ્ધ ધર્મનો સ્વીકાર કરી લીધો હતો. તો પછી એ લોકોએ મૂર્તિ બનાવવાનું ને એ બધું ચાલુ કરેલું હતું, એટલે ગ્રેકો બુદ્ધિસ્ટ આર્કિટેક્ચરના નમૂના સ્વરૂપે આખે આખું જે છે એ બનાવવામાં આવેલું હતું. તો આ બધી વસ્તુ તમને ખબર હોવી જોઈએ.